હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી ચેનલમાં, હી હેર એન્ડ બ્યુટી પાર્લરમાં. ફ્રેન્ડ્સ, ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો છે એ મને કોમેન્ટ કરતા હતા અને કોમેન્ટમાં એવું પૂછતા હતા, બેન તમે ક્યાં હેર કટિંગ ને બધું શીખ્યા છો? તો ચાલો આજ હું તમને મારા એ ટીમ જોડે પણ મુલાકાત કરાવી દઉં કે હું છે એ સુરેન્દ્રનગર મેટ્રો હેર એન્ડ બ્યુટીમાં જીમિતભાઈ લખતરિયાનું જે મેટ્રો છે એની અંદર હું હેર ની તમામ એડવાન્સ ટ્રીટમેન્ટ છે, એડવાન્સ હેરકટ છે એ બધું ત્યાં શીખેલી છું. તો આજે આપણે માહી બેનના છે તે મેટ્રોની ટીમ દ્વારા જ છે આપણે હેરકટ કરવાનું છે. અમે બધા જે તમે જોવો છો એ બધા જ છે જીમિતભાઈ ને અમિતભાઈના સ્ટુડન્ટો છીએ અને અમે આજે એમનું માહીનું હેરકટ કરીએ છીએ. તો આજે ડીપીયુ હેરકટ છે આપણે કરવાનું છે ફ્રેન્ડ્સ. તો સૌ પ્રથમ તમે જોયું કે ઓરેન્જ પીલ સેક્શન લઈ અને છે આપણે એક ગાઈડલાઈન છે ક્રિએટ કરી છે કે લેન્થ કેટલી રાખવી. લેન્થ ડિસાઇડ થઈ ગયા બાદ છે આપણે હવે ધીમે ધીમે છે એ શોલ્ડર તરફ આવીશું ને એકદમ આગળ આવીશું ત્યારે ફ્રન્ટ તરફ આવીશું. આવી રીતે છે વન બાય વન છે એ સેક્શનમાં હેર કટ કરીશું. તો હવે છે એ આપણે છે ગાઈડલાઈન છે ને લેફ્ટ ને રાઈટ સાઈડ છે બંને સાઈડ ફોલો કરીશું. બધા જ સ્ટુડન્ટો છે એ સેક્શન છે એ કટ કરશે એટલે કે તમને આમાં હેર કટમાં ટીમ વર્ક જોવા મળશે કે ટીમમાં કે કટિંગ પણ શીખડાવવામાં આવે છે. તો આપણે છે એ જોવો છો કે આવી રીતે છે એ શોલ્ડર તરફ આવી અને છે એની ગાઈડલાઈનને ફોલો કરી અને કટ કર્યું છે. હવે આ સાઈડનું છે એ બીજું સેક્શન છે એ હું કટ કરીશ. તો આવી રીતે છે દરેક સ્ટુડન્ટ છે વન બાય વન એક સેક્શન છે એ કટ કરે છે. કેમ છો મિત્રો? મજામાં? આપણે છે પાછળ વન લેન્થ કરી અમે શોલ્ડર પાસે આવી અને પાછળ નીચે ગાઈડલાઈન છે નીચે બે ફિંગર વચ્ચે કવર કરવાની છે અને ગાઈડલાઈન કટ નથી કરવાની, ગાઈડલાઈનને માત્ર બે ફિંગર વચ્ચે કવર કરવાની છે. અને ત્યારબાદના જે એક્સ્ટ્રા હેર છે ફ્રેન્ડ્સ એ છે એ આપણે કટ કરવાના છે. ત્યારબાદ છે આપણે ફરી પાછું રીચેક કરીશું કે આપણું હેરકટ છે એ પ્રોપર થયું તો છે ને, કોઈ એક્સ્ટ્રા હેર તો નથી રહી ગયો ને. બાળકનું હેરકટ કરવામાં થોડી સાવચેતી એ રાખવી પડે છે કે લોંગ સમય સુધી સ્થિર નથી રહી શકતા, એની મૂવમેન્ટ તે આપ્યા કરે છે કે હલચલ કરે છે, ડોકું હલાવે છે, એમ સ્થિર નથી રહી શકતા, કમ્ફર્ટેબલ ફીલ નથી કરી શકતા. તો થોડું એ પણ બાળકના હેરકટમાં છે તમારે ધ્યાન રાખવું પડે છે. હવે ત્યારબાદ છે બધા છે એક વન બાય વન સેક્શન લેફ્ટ સાઈડના ને રાઈટ સાઈડના. હવે શોલ્ડર તરફ આપણે કર્યું હતું, હવેનું જે સેક્શન છે એ ફ્રન્ટ અને શોલ્ડર બંનેની વચ્ચે આવીને આપણે છે એ કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. કોમ કરતું જવાનું છે અને આપણી જ્યાં ગાઈડલાઈન મળે એ ગાઈડલાઈનને બે ફિંગર વચ્ચે કવર કરીને એક્સ્ટ્રા હેર છે એને આપણે કટ કરવાના છે મિત્રો. જરૂર લાગે ત્યારે ત્યારે વાળ કોરા પડતા હોય તો આપણે વોટર સ્પ્રેની મદદથી છે એ ભીના કરીશું. મિત્રો, તમે બધા જ મારી ચેનલ તો જોવો છો પરંતુ મિત્રો લાઈક કરવાનું ભૂલી જાઓ છો. ઘણા બધા મિત્રો એવા છે કે જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરી. તો પ્લીઝ હું બધા ફ્રેન્ડને રિક્વેસ્ટ કરું કે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. આવી રીતે છે આપણે બે ફિંગર વચ્ચે ગાઈડલાઈન તમે જોવો છો કે કવર કરી છે. ત્યારબાદના છે એક્સ્ટ્રા હેર છે એને આપણે કટ કરીશું. માય લુક હિયર. માય બેન થોડું હલહલ કરે છે, લોંગ ટાઈમ સુધી બાળક છે એટલે એ સ્થિર તો ન રહી શકે આપણે પણ સમજીએ છીએ, પણ એને થોડો કહેવાય કે એવી રીતે છે એ કરી અને એની પાસેથી કામ લેવાનું હોય છે. મનાવી પડે છે કે કંઈ લાલચ આપીએ કે ચોકલેટ આપી દઈશ કે એવું કરી અને થોડું પ્રેમથી બોલાવીને બાળક પાસે છે એ હેરકટ કરાવવાનું હોય છે. હવે પાછું આપણે બીજી સાઈડનું છે એ સેક્શનને ફોલો કરવાનું છે. હું છે એ બહુ જ થઈ જાય છે મિત્રો એટલે પેઇન ન થાય એના કારણે છે એક
પકડી રાખે છે હેર ને ગૂંચ કાઢે છે, કેમ કે બાળક છે એ જાજી વાર સુધી બેસી પણ નથી શકતું ને સહન શક્તિ પણ ઓછી હોય છે. આવી રીતે છે આપણે હવે જોયું છે કે શોલ્ડર ની થોડા આગળ ને એક્ઝેક્ટ ફ્રન્ટ માં નહીં પણ ફ્રન્ટ ને શોલ્ડર ની વચ્ચે આવીને આપણે છે હેર ને કટ કરીએ છીએ. જોવો છો તમે કે આ શોર્ટ ગાઈડલાઈન દેખાય છે અને આપણે ફોલો કરીએ છીએ. ગાઈડલાઈન છે બે ફિંગર વચ્ચે કવર કરવાની છે મિત્રો. ગાઈડલાઈન ક્યારે પણ હેર કટમાં કટ નથી કરવાની ને ગાઈડલાઈન ન મળે ત્યાં સુધી કટ પણ નથી કરવાનું મિત્રો. ભલે તમારે બે વાર ત્રણ વાર ચાર વાર દસ વાર કેમ કોમ નથી કરવો પડતો પણ ગાઈડલાઈન મળે પછી જ કટ કરવાનું ને ગાઈડલાઈન હંમેશા બે ફિંગર વચ્ચે કવર થવી જોઈએ. ગાઈડલાઈન કટ ન થવી જોઈએ ને ગાઈડલાઈન મળે પછી જ કટ કરવાનું. આ બે ગુરુ મંત્ર છે હંમેશા તમે યાદ રાખશો તો તમારું હેર કટ ક્યારે પણ નહીં બગડે મિત્રો. વાળમાં છે એ કોરા ઝડપથી થઈ જાય છે. થોડા સિલ્કી ને શાઇનિંગ હેર છે પણ થોડા ડ્રાય હેર હોવાને કારણે છે ઝડપથી સુકાઈ પણ જાય છે અને ઊંચ પણ થઈ જાય છે, જેના કારણે થોડી થોડી વાળે વોટર સ્પ્રે છે એ કરવો પડે છે. છે મારો ક્લાસનો રૂમ છે જ્યાં છે હું હેર કટ શીખી છું ને અમે આવી રીતે ગ્રુપમાં બધા ફ્રેન્ડ્સ છે મારા જે એ જોડે મળી અને આવી રીતે હેર કટ કરીએ છીએ. હવે નું હેર કટ છે મિત્રો એ થોડું આગળ આવીને ફ્રન્ટમાં આવીને લીધેલું છે. જોવો છો કે કેટલી ગૂંચ થઈ જાય છે. હજી હાલ ગૂંચ કાઢી છે, ટેંગલ રિમૂવ કરી છે, છતાં પણ પાછી થઈ જાય છે. હવે છે આ બાજુનું છે હેર કટ કરી અને હેર કટ ને ફિનિશ થશે. નહીં કોઈ ટૂંકા નહીં કરે, ટૂંકા ના કરવાના આપણે કઈ હેર કટ નથી કરવાનું. માય બેન હવે થાકી ગયા છે, કંટાળ્યા છે, બેસી પણ નથી શકતા. હવે ફટાફટ છે હેર કટ પૂરું જ કરવાનું છે કે બાળક છે એ થોડું મેં કીધું એમ કે લાંબા સમય સુધી સ્થિર નથી બેસી શકતું. કેટલા પેપર કટ કર્યા હતા બાપરે, કેટલા કા તો બહુ જ કટ તમે જોવો છો ફ્રેન્ડ્સ કે ડીપ્યુ હેર કટ છે એ થઈ ગયું છે. બધા ફ્રેન્ડ્સ એક એક સેક્શન કરેલું છે, કોઈ એક વ્યક્તિ આ હેર કટ નથી કરેલું. આ અમારું ટીમ વર્ક છે, છતાં પણ તમે જોવો છો કે પરફેક્ટ થયું છે. એનું કારણ મેઇન છે કે ગાઈડલાઈન છે, ગાઈડલાઈન છે બધાએ ફોલો કરેલું છે. હવે નેક્સ્ટ ટેક્સચરાઇઝર છે જે અમારા સર છે એ આપી રહ્યા છે. યુ ડીપ્યુ હેર કટમાં છે એ લાસ્ટ હેરને ટેક્સચરાઇઝિંગ કરશે, જેના કારણ છે એ હેર કટ વધુ શાર્પ ને મસ્ત લાગે. આવી રીતે આગળની છે એક ફ્લિક્સ કાપે છે. તો મિત્રો તમને મારી આ માહિતી ગમતી હોય, જો હું ઘરે બેઠા તો બહેનો બહાર નથી જઈ શકતા એના માટે છે એ પાર્લરનું શીખી શકે એના માટે કામ કરું છું ને આવી ફર્સ્ટ ગુજરાતી ચેનલ છે જેની અંદર હું ફ્રી ઓનલાઈન બ્યુટી પાર્લર કોર્સ શીખડાવું છું. તમને હિન્દી કે ઇંગ્લિશની તો આવી ઘણી બધી ચેનલો મળશે મિત્રો, પણ ગુજરાતીની છે આવી ચેનલ ઓછી મળશે અથવા તો છે જ નહીં એમ કહું તો પણ ચાલે. તો તમને પ્લીઝ મારી આ માહિતી ગમતી હોય તો મારી ચેનલને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. તમે પણ જો આવા સરસ મજાના માહી બેન જેવા હેર કરો.